મારું નામ મયુરી મિસ્ત્રી અને આ કાર્ય આપણા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના ઉપલબ્ધમાં કરવામાં આવી છે. અને જે લોકો રામ મંદિર માટે અહીંયાથી જઈ તો નથી શકતા, પણ આપણે યોગ દ્વારા આપણે સર્વાંગી વ્યાયામનો એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. સૂર્ય નમસ્કાર સર્વાંગી વ્યાયામ જે દરેક ઉંમરના વ્યક્તિઓ કરી શકે છે, અને જોગિંગ જેવા એક્સરસાઇઝ માટે પણ એ કરી શકે છે. અને જિમ્નાસ્ટિક ગરબા ને એવું આપણે કરવામાં આવ્યું છે અને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા અમે અહીંયા હાજર છીએ. 60+ ઉપરના બધા ઘણા લોકોએ ભાગ લીધો છે અને 60 અંદરના છે અને પછી બચ્ચાઓ પણ છે. બહુ સરસ છે, બધા સાથે જોડાયેલા, આજે 1.5 વર્ષથી સાથે બધા જ જોડાયેલા છે અને બધા બીજાને પણ પ્રેરિત કરે છે કે સાથે જોડાઓ અને સર્વાંગી વ્યાયામ કરો. અને 60+ ઉંમરના પણ ઘણા સારી રીતે આ વ્યાયામ કરી પણ શકે છે. મારું નામ જાદવેદ આર્ય છે, હું યોગ કોચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી નિયુક્ત છું. આ જાંગીરપુરા વિસ્તારમાં રોજ ગાર્ડન છે, ત્યાં મારા ટ્રેનર લોકોએ આયોજન કર્યું છે. એ આ ભેગા થયા છે જે આપણે 22 તારીખે રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે એના ઉપલક્ષ્યમાં અમે ત્યાં નથી જઈ શકતા, પણ અમે અહીંયા એ જ આયોજન કર્યું છે કે ત્યાંથી ના જઈ શકવાના કારણે અહીંયા આયોજન કર્યું છે. 50 લોકો અંદાજિત ભાગ લીધું છે આયોજનમાં. કાર્યક્રમની રૂપરેખા એ હતી કે પહેલાં આપણે રામ મંદિરના ઉદ્ઘાટનના ઉપલક્ષ્યમાં એક વિશેષ સત્રનું આયોજન કર્યું હતું અને સાથે સાથે યોગ ગરબાનું પણ આયોજન કર્યું હતું, સૂક્ષ્મ ક્રિયા કરાવવામાં આવી હતી અને સૂર્ય નમસ્કારનો પણ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો અને સાથે સાથે પ્રાણાયામનો પણ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.